સાંતલપુર થી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે મળતી માહિતી મુજબ સાંતલપુર ના મડુંતરા ગામ ની ઘટના પ્રકાશ માં આવી છે નર્મદા કેનાલ માં યુવક ડૂબવાની ઘટના પ્રકાશ માં આવી છે તો આંગે વધુ માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા સાંતલપુર થી જી રમેશ કોહલી જણાવજો કે જે નર્મદા કેનાલ ની ઘટના પ્રકાશ માં આવી છે શું છે સમગ્ર માહિતી પરિવાર દ્વારા શોધખોળ ચાલુ કરી દેવામાં આવી હતી અને ત્યાંથી મટુદરા કેબીસી કચ્છ બ્રાન્ચ કેનાલ ની બાજુમાં તેમનું બાઇક મળી આવેલું હતું તો અન્ય પરિવારજનો દ્વારા ટેલિફોનિક સંપર્ક કરતા ટેલિફોન એમનો સ્વિચ ઓફ આવતા પરિવારને કોઈ તેમની ડેથ બોડી કે એવું કઈ મળવું નથી પણ હાલ તેમની પાસે કચ્છ બ્રાન્ચ કેનાલ ની બાજુમાં બાઇક મળી આવી છે જી રમેશ સાહેબ જણાવજો આપણે જે રીતે જણાવ્યું કે 24 કલાક વીતી ગયા છતાં પણ હજુ યુવાન ની લાશ નથી મળી આવી તો પરિવારજનો તંત્ર પાસે શું આશા રાખી રહ્યા છે જી રીના પરિવારજનો હાલ તો સ્થાનિક તરવૈયાઓ દ્વારા ત્યાં શોધખોળ ચાલુ કરી છે સ્થાનિક તરવૈયાઓ દ્વારા બોલાવવામાં આવ્યું છે પણ પરિવારજનોમાં કઈ ને કઈક ત્યાં પણ જોવા મળી રહ્યું છે પરિવારજનો એવી માંગ કરી રહ્યા છે કે સ્થાનિક મામલદાર હોય કે ત્યાંથી તેમની તરફથી પણ સ્થાનિક તરવૈયાઓ આવવા જોઈએ પણ તેમને અનુકવાર ગ્રામજનો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો તેમના દ્વારાથી હજી સુધી કોઈ તંત્ર કઈ આવ્યું નથી અને બીજી વસ્તુ મહત્વની એ વસ્તુ છે કઈ રાધનપુર સાતલપુર ની અંદર કોઈ એનડીઆરએફ ની ટીમ પણ નથી અને ત્યાં અમે ઘણી આવી ઘટનાઓ ઘટતી હોય ત્યારે અનેકો વાર સ્થાનિક તરવૈયાઓ દ્વારા પણ પોતાનો જીવ જોખમમાં નાખી અને ત્યાં અમુક ઘટનાને ડેડ બોડીને બહાર કાઢવામાં આવી પડતી હોય છે તો અનેક ગ્રામજનો દ્વારા પણ એવી માંગ કરવામાં આવી કે મામલદાર સાહેબ હોય કે જે તંત્ર લાગતા હોય તંત્ર દ્વારા પણ એનડીઆરએફ ની ટીમ રાખવામાં આવે યા તો પછી જે સ્થાનિક તરવૈયાઓ અહીં જે છે એમને પણ ફૂલ સેફટી આપવામાં આવે ઓક્સિજન નો બાટલા સાથે ત્યાં મૂકવામાં આવે તો ત્યાં અમુક કલાકોની અંદર ડેડ બોડીને પણ બહાર કાઢી શકે અને અન્ય લોકો પોતાનો જીવ જોખમમાં નાખીને જેવી ડેડ બોડી બહાર કાઢતા હોય પણ તેમની પણ સેફટી બની રહે જી રીના જી રમેશ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર જે રીતે આપણે જોયું સાંતલપુરના મડુદરા ગામની નજીક જે ઘટના ઘટી છે નર્મદા કેનાલમાં વવા ગામના યુવક ડૂબવાની ઘટના પ્રકાશમાં આવી છે જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કચ્છ બ્રાન્ચ કેનાલમાં યુવકનું બાઇક મળી આવ્યું છે બાઇક મળી આવતા યુવક ડૂબવાની આશંકા છે તો મડુદરા કેબીસી કેનાલમાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ ચાલુ કરવામાં આવી છે 24 કલાક વીતી ગયા છતાં પણ હજુ યુવાનની લાશ નથી મળી આવી પરિવારજનો તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે કેબીસી કેનાલ પર સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે ખડે પગે હાજર છે કેબીસી કેનાલ પર પરિવારજનો સહિત ગ્રામજનોના ટોળે ટોળા પણ ઉમટી પડ્યા છે